કપરાડા તાલુકાના નાના પોટા ખાતે આવેલા આમરણ ગાર્ડન પાસેથી વલસાડ જિલ્લા એસઓજી પોલીસે રૂપિયા 500 ના દરની 1091 ડુપ્લિકેટ નોટો સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. કપરાડા તાલુકાના જુદા જુદા ગામોમાં રહેતા ઈશ્વર વાબડે, મોહનજી જીતરે, નાસિક ખાતે રહેતા યુવરાજ બળવી સાથે મળી બોગસ નોટો કપરાડા તાલુકામાં ફેરવાનું રેકર્ડ પાર પાડે તે પહેલા જ એસઓજી પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. આપશ્રીના ધ્યાનમાં હોય તો આ બીજી વાર આવું મોટું રેકેટ ઝડપાયું છે. અગાઉ પણ આ વિસ્તારમાંથી ઝડપાયું છે. સામાન્ય રીતે નાસિક વિસ્તારમાં નોટોની પ્રિન્ટિંગ કરી અથવા તો ઝેરોક્સ કરી, કલર ઝેરોક્સ કરી અને વારંવાર ટ્રાઇબલ વિસ્તારમાં વેચવા આવવાની હકીકત ધ્યાનમાં આવતી હોય છે. જેના આધારે વલસાડ જિલ્લા એસઓબીના ઇન્ચાર્જ પીઆઈ સીબી ચૌધરી અને એમની ટીમે અને એએસપી સ્કોડના કર્મચારીને બાતમી પ્રાપ્ત થયેલ, જેના આધારે આ ઓપરેશન હાથ ધરેલ, જેમાં 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે. આ લોકો પાસે 5 લાખથી વધારે રકમની ચલણી નોટો પ્રાપ્ત થઈ છે. નોટો પ્રાથમિક તબક્કે જોતા એવું જણાય છે કે ઝેરોક્સ ટાઈપની, કલર ઝેરોક્સ ટાઈપની નોટ છે, હાઈ ક્વોલિટી નોટ નથી. પરંતુ આવા વિસ્તારોમાં આવી નોટો ઘુસાડી અને નાના મોટા વ્યાપારમાં વાપરી લેવાનું આ એક કૃત્ય ધ્યાનમાં આવેલ છે, જેમાં 3 ઈસમો પકડાયેલ છે. 3 પૈકીના 2 ઈસમો વલસાડ જિલ્લાના છે. ઈશ્વરભાઈ રાબડા જે બામણવાડા ગામના છે, યુવરાજ વળવી જે નાસિકથી નોટો આપવા માટે આવેલો અને મોહનજી વરઠા જે વાંગણ ફળિયું કપરાડાના વતની છે. મોહનજી વરઠા અગાઉ 2009માં લાકડા ચોરીમાં પણ પકડાઈ ચૂકેલો વ્યક્તિ છે. આમ કુલ 500 દરની 1094 નોટો એટલે 5,47,000 નોટો બરામદ થઈ છે. હાલમાં આગળની તપાસ નાના પોંઢા પીએસઆઈ કરી રહ્યા છે અને આ નોટો જે વેચવા માટે આપેલી હતી, જે નોટો છાપવાનું કામ કરતો હતો, એ ઈસમનું નામ પણ મળવા પામેલ છે. જે બાબતે આગળ એસઓજી અને સ્થાનિક પોલીસ કામગીરી કરી રહેલ છે. કમ્પ્લીટલી અલગ નેટવર્ક છે. અગાઉનું જે નેટવર્ક પકડાયેલું એના આરોપી એને છાપવાના મુદ્દામાલ સહિત આપણે ધરપકડ કરવામાં આવેલી હતી. આ એક અન્ય જ નેટવર્ક છે. એ અજ્ઞાનતાનો લાભ લઈ શકે અને રિમોટ એરિયામાં હોય તો સામાન્ય રીતે ધ્યાન પર ન આવે એ પ્રકારે આ કામગીરી આ લોકો કરતા હોય છે. આ લોકોની જે ડીલ હતી એ 2.5 લાખની સામે 5 લાખ એટલે 50% ખોટી નોટો આપવા માટે ડીલ થયેલી હતી. 2 ઈસમો જે આ વિસ્તારમાં વચેટિયા તરીકે કામ કરી રહેલા હતા તેઓની પણ હાલમાં પૂછપરછ ચાલુ છે. તેઓની પણ ભૂમિકા જણાઈ આવે તેમની પણ અટક કરવામાં આવશે. એમાં એ પૂછપરછ ચાલુ છે. એક વખત કમ્પ્લીટ માહિતી મળે, અગાઉ નોટો ઘુસાડી હોય તો કોના દ્વારા ઘુસાડી છે એ બાબત ધ્યાન ઉપર આવે આપના સમક્ષ મૂકવામાં આવશે. સામાન્ય રીતે આ જે એમઓ છે એ બહુ સિમ્પલ છે અને અનઓર્ગેનાઇઝડ એમઓ છે કે ઝેરોક્સ કાઢી નાખેલી નોટો, જેને સામાન્ય રીતે ચલણી નોટોમાં બિલકુલ સમજ નથી પડતી, એવા જ લોકો આ જાળમાં ફસાય. બાકી નોટો જોતા પ્રાથમિક તબક્કે જણાઈ આવે કે આ નોટો ખોટી છે. માટે જ્યારે ઝંડા જ્યારે ઝંડા જા ગગન થઈને મગન લે રાજા ઝંડા જા સાઈ
શહીદ થઈ